ધોરણ આઠના બાલદોસ્તો આપણે સામાજિક વિજ્ઞાન સત્ર બેમાં આજે પાઠ તેરમાં મળી રહ્યા છીએ તો પાઠ તેર છે સ્વતંત્ર ભારત આપણે અગાઉ ધીમે ધીમે આઝાદી પહેલાંની ચળવળોથી માંડી અને ભારત આઝાદ થઈ ગયું ત્યાં સુધીની વાત કરી લીધી હવે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈએ છીએ તો સ્વતંત્ર ભારત શું છે એની વાત આજે આપણે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ભારત જ્યારે આઝાદ થઈ ગયું ત્યારે માઉન્ટ બેટન યોજના પ્રમાણે આપણે અખંડ ભારત તો બનાવ્યું અખંડ ભારત થયા પછી આપણે દેશી રાજ્યોનું એકીકરણ કર્યા પછીની વાત કરીએ તો આપણે એકતંત્રીય નહીં સંઘીય વ્યવસ્થા સ્વીકારી એટલે કે આખા સમગ્ર ભારત દેશની સરખી વ્યવસ્થા સ્વીકારી એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો હવે પ્રશ્ન ઊભો થયો કારણ કે ભારત દેશ કેવડો મોટો હતો તો એના એક જ સરખા વહીવટ માટે આપણે એક જગ્યાએથી વહીવટ કરી શકીએ એવું સુગમ નહોતું એટલે આપણે રાજ્યોની રચના કરવાનું જરૂરી બન્યું તો આ એકમોની શરૂઆત આપણે એને ભારત દેશને સ્વતંત્ર ભારતને ચાર વર્ગમાં વેચીને કર્યું અને ચાર વર્ગો હતા અ બ ક ડ આ ચાર વર્ગોમાં આપણે અખંડ ભારતને વિભાગોમાં વહેંચી દીધું વહીવટની સરળતા માટે હવે આ આપણા ભારતના ચાર ભાગ છે અ બ ડ બરાબર છે આવી વ્યવસ્થા આપણે સૌ પ્રથમ સ્વતંત્ર ભારતની સ્વીકારી કે ચાલો ભારતને ચાર વિભાગમાં વેચી દઈ બ ક ડ હવે આ તમને બતાવું તો ઓગણીસો પચાસની સાલના અબ ક ડ રાજ્યોની રચના છે આપણી પહેલી વ્યવસ્થા આવી હતી કે અપ્રકારના રાજ્યોમાં આસામ બિહાર બોમ્બે મધ્યપ્રદેશ મદ્રાસ ઓરિસ્સા પંજાબ યુનાઇટેડ પ્રોવિન્સન્સ અને વેસ્ટ બેંગાલ આટલા રાજ્યો આપણા અવિભાગમાં હતા બ વિભાગમાં હતું હૈદરાબાદ જમ્મુ કાશ્મીર મધ્ય ભારત મૈસૂર પટિયાલા પંજાબ એટલે કે પટિયાલા અને પંજાબ બંને એક હતા ઈસ્ટ પંજાબ એટલે પૂર્વ પંજાબ અને પટિયાલા રાજસ્થાન પછી સૌરાષ્ટ્ર જે આપણું ત્રાવણકોર આપણે આગળ ભણી ગયા ત્રાવણકોરના રાજાએ એનું રાજ્ય આપણને ના પાડી હતી અને પછી છે વિંધ્ય પ્રદેશ તો આ હતો આપણો બ પ્રકાર હવે ક પ્રકારમાં અજમેર ભોપાલ બિલાસપુર બરાબર છે આવા રાજ્યોની આપણે રચના કરેલી ત્યારે પછી કૂચબિહાર ક્રૂગ દિલ્હી હિમાચલ પ્રદેશ કચ્છ મણિપુર ત્રિપુરા આ બધું આપણો ક પ્રકારના રાજ્યોમાં હતો અને ડ પ્રકારમાં આંદામાનને નિકોબાર ટાપુઓ હતા તો આ રીતે આપણે અબકડની રચના કરી હવે ચારેય પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો નહોતો કે સૌ ભારતીય સંઘના એક અભિન્ન અંગ હતા ભારતમાંથી જુદા નહોતા એ ઓગણીસો પચાસમાં જ્યારે આપણા બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત આ ચાર પ્રકારના રાજ્યોનો બનેલો એક સંઘ હતો આ એક કામ ચલાવ વ્યવસ્થા હતી દોસ્તો કારણ કે હજી તો આપણે આપણું બંધારણ બનાવી લીધું હતું એનો અમલ ધીમે ધીમે કરવાનો હતો તો અપ્રકારના મદ્રાસ રાજ્યની વાત આપણે આગળ કરી એમાંથી તેલુગુ ભાષાઓ બોલતા જે પ્રદેશો હતા એ આખો પ્રદેશ એમાંથી અલગ પડવા માગતો હતો ભાષા પ્રમાણે એટલે તેલુગુ ભાષી લોકોએ એમ કહ્યું કે અમારે મદ્રાસમાં રહેવું નથી અમને અમારો અલગ પ્રદેશ આપો અને એનું નામ આપ્યું આંધ્રપ્રદેશ તો આંધ્રપ્રદેશ આપણું પહેલું રાજ્ય બન્યું લોકોએ ભાષાની દ્રષ્ટિએ અલગ પાડવા ઉગ્ર આંદોલન કર્યું અને આપણે એને મદ્રાસ રાજ્યમાંથી અલગ પાડ્યું તેલુગુ ભાષી તો ભાષાની દ્રષ્ટિએ પહેલું રાજ્ય કયું બન્યું આંધ્રપ્રદેશ તેલુગુ ભાષી હવે આ આંદોલનને કારણે કેન્દ્ર સરકાર પાસે એણે માગણી કરી હતી તો કેન્દ્ર સરકારે સ્વીકારવી પડી અને પહેલી ઓક્ટોબર ઓગણીસો ત્રેપનના રોજ મદ્રાસમાંથી આંધ્રપ્રદેશ અલગ પડ્યું આ એનો જન્મદિન ઓગણીસો ત્રેપન પહેલી ઓક્ટોબર ત્યાર પછી ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગણી આખા દેશમાં થઈ કારણ કે આ એક ઉંબાડિયું શરૂ થયું એટલે બધાને એમ થયું કે નાના ભાષા પ્રમાણે અમારે અલગ રાજ્ય જોઈએ કારણ એનું શું હતું તો કે ઓગણીસો ને વીસમાં જ્યારે રાષ્ટ્રીય મહાસભા બની હતી અને એ જ્યારે આગળ આગળ કામ કરતી હતી દેશની આઝાદી માટે ત્યારે એમાં એવું વચન આપવામાં આવ્યું હતું કે જો ભારત દેશ આઝાદ થશે તો મોટા ભાગના વિસ્તારોને ભાષાકીય વિસ્તાર તરીકે પોતાનું અલગ રાજ્ય હશે એવું વચન આપેલું એટલે એમાં કાંઈ નવાઈ નહોતી કે આ લોકો આંદોલન કરે એટલે જ આંદોલન કર્યું હતું કે અમારે ભાષા પ્રમાણે અલગ રાજ્યો જોઈએ છે તો આઝાદી પછી ધર્મના આધારે તો વિભાજન થઈ જવાથી આ માંગ પૂરી કરી શક્યા નહોતા આપણે કારણ કે ભારતને પાકિસ્તાન અલગ થઈ ગયા હતા હિન્દુ મુસ્લિમ અને ત્યારે જ્યારે ઓગણીસો વીસની સ્થિતિ હતી ત્યારે તો હિન્દુ મુસ્લિમ એક હતા ભારતની અંદર તો ધર્મથી તો વિભાજન થઈ ગયું હતું ભારતના કટકા થઈ ગયા હતા હવે ભારતના ઝાઝા કટકા કરવા માંગતા નહોતા એટલે સંઘની રચના કરી નાખી હતી ભારત સંઘ અબકડ પણ હવે બન્યું એવું કે આંધ્રપ્રદેશ અલગ પડ્યું ભાષાની રીતે તો હવે બીજા એ પણ કીધું કે અમારી ભાષાની રીતે અલગ પડવું તો બાલ દોસ્તો આ એ વખતનો નકશો છે આ મદ્રાસ રાજ્યનો આખું મદ્રાસ રાજ્ય આવડું હતું અને મદ્રાસ રાજ્યમાં આ આંધ્રપ્રદેશ હતું જે અલગ પડ્યું તેલુગુ ભાષી ભાષાની દ્રષ્ટિએ આ આખું રાજ્ય અહીંથી અલગ પડ્યું આંધ્રપ્રદેશ બરાબર મદ્રાસમાંથી તો આ એની વાત છે પછી હાલની આપણે જો વાત કરીએ તો આંધ્રપ્રદેશના પાછા બે કટકા થઈ ગયા તમને ખબર છે છેલ્લું રાજ્ય આપણું તેલંગાણા બન્યું બરાબર છે તો તેલંગાણા રાજ્ય આંધ્રપ્રદેશમાંથી પાછું અલગ પડ્યું તો આંધ્રપ્રદેશના અત્યારે તો બે કટકા થઈ ગયા છે અત્યાર સુધી આંધ્રપ્રદેશ એક હતો પછી આઝાદી એક રાષ્ટ્રના બદલે બે રાષ્ટ્રને મળી તે આપણે જાણીએ છીએ ભારતને અને પાકિસ્તાનને કારણ કે હિન્દુ મુસ્લિમ વચ્ચે હિંસા થઈ ત્યારે અને દસ લાખ લોકો મૃત્યુ પામી તમને ગદર ફિલ્મની વાત કરી હતી કે જોજો તો આના કારણે ચિંતા હતી કે હવે દેશમાં જો ભાષાના આધારે ભાગલા થાય તો હવે દેશ સહન કરી શકશે કે નહીં હજી આમાંય માણસો અલગ પડશે તો પાછા ઝઘડાઓ થશે પાછા કોમી રમખાણો થશે એવી બીક હતી સરકારની એટલે કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે ભાઈ ભાષાની દ્રષ્ટિએ માગે એમ રાજ્યો નથી દઈ દેવા એના માટે એક આપણે એનો અભ્યાસ કરીએ કે લોકો કયા રાજ્યને ચાહે છે એનો પૂરેપૂરો અભ્યાસ થાય એટલે એનો અભ્યાસ કરવા માટે પંચ રહી અને એનું નામ રાખ્યું રાજ્ય પુનર્રચના પંચ એટલે કે આબકડ રાજ્યોમાંથી કેવા રાજ્યો બનાવવા એનો અભ્યાસ કરનારું પંચ નામ આપ્યું રાજ્ય પુનર્રચના પંચ અને એના જે અધ્યક્ષ બન્યા એ હતા ફઝલ અલી અને એ હતા સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ અને પહેલી નવેમ્બર ઓગણીસો છપ્પનથી આપણે આ રાજ્ય પુનર્રચના પંચનો અમલ કરવાનો હતો એનું કામ કરવાનું હતું તો આ રીતે રાજ્ય પુનર્રચના પંચ પંચ બની ભાષાના આધારે રાજ્યો આ છે ફઝલ અલી કે જેને એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ભાષાના આધારે રાજ્યોની રચના કરવા માટે તો રાજ્ય પુનર્રચના હવે ચાર પ્રકારના રાજ્યોમાંથી ધીમે ધીમે ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા પેલું આંધ્રપ્રદેશ બન્યું પછી એમ કરતા 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 ચાર વિભાગમાંથી ચૌદ રાજ્યો અને છ કેન્દ્રશાસિત બન્યા ચૌદ રાજ્યોમાં મોટા ભાગના રાજ્યો એવા હતા કે જે ભાષાના ધોરણે બન્યા હતા જ્યાં જેવી ભાષા બોલાતી હતી એવું રાજ્ય બન્યું હતું અને આમાં બે અપવાદ હતા પંજાબ અને બોમ્બે આ બે એવા હતા કે એમાં જે ભાષા બોલાતી હતી એ પ્રમાણે રાજ્યની રચના નહોતી થઈ બોમ્બેમાં બે ભાષા બોલાતી હતી મરાઠી અને ગુજરાતી તો આ બે ભાષા બોલતા લોકો રહેતા હતા એને બોમ્બે રાજ્ય કહેવામાં આવતું હતું હવે ગુજરાતી બોલતા લોકો એટલે આપણે આપણે હવે એમાંથી અલગ પડવાની વાત કરી કે અમને અમારું ગુજરાત અલગ આપો અમારે બોમ્બે રાજ્યમાં નથી રહેવું મહારાષ્ટ્ર ભેગું નથી રહેવું એટલે હવે ગુજરાતને અલગ કરવાની વાત આવી બરાબર છે તો ઓગણીસો ને છપ્પનમાં જ્યારે આ પુનર્રચના પંચ છે એ અભ્યાસ શરૂ કરે છે ત્યારે બધા રાજ્યો ભાષાના ધોરણે જે બન્યા એ આ ચૌદ રાજ્યો હતા ઓગણીસો ને છપ્પનમાં અને છ કેન્દ્ર શાસિત પ્રદેશો હતા તો આવો હતો ભારતનો નકશો ત્યારે ભાષાના ધોરણે બનેલો હવે આપણે અહીંયા વાત કરીએ છીએ તો આપણા ગુજરાતની અને બોમ્બે રાજ્યની હું વાત કરું છું આવડું મોટું બોમ્બે રાજ્ય હતું આમાં આપણે હતા ગુજરાત અહીંયા લોકો ગુજરાતી બોલતા હતા અને અહીંયા લોકો મરાઠી બોલતા હતા એટલે આપણે આમાંથી અલગ પડવું હતું આપણને ગુજરાતને આના ભેગો આપણે રહેવું નહોતું તો આપણે અલગ ગુજરાતની માગણી કરી આવે કે અમને અમારું ગુજરાત અલગ આપો તો એના માટે થઈ મહાગુજરાત ચળવળ સંસદમાં દ્વિભાષી રાજ્યોનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો કે હા ભાઈ ચાલો દ્વિભાષી રાજ્યો છે બરાબર એને પણ આપણે એની માગણી પૂરી કરીશું તો તે જ દિવસે અમદાવાદના લો કોલેજના વિદ્યાર્થીઓએ એક સમિતિની રચના કરીને એનું નામ રાખ્યું પગલા સમિતિ એટલે કે દ્વિભાષી રાજ્યો છે એને અન્યાય ન થવો જોઈએ એમાંથી જે રાજ્યો જે રીતે અલગ પડવા માગે છે એને પાડી દેવા જોઈએ તો એના માટે આંદોલન કરવા લો કોલેજ અમદાવાદની એટલે લો કોલેજ એટલે બાળકો વકીલાતનું ભણતર ભણતા હોય એવા વિદ્યાર્થીઓની કોલેજ આપણા ભાવનગરમાં સરદારનગરમાં આવેલી છે તમે જોજો પીળા રંગનું બિલ્ડિંગ છે તો એને લો કોલેજ કહેવાય એ વકીલો બને મોટા થઈને ન્યાયાધીશ બને તો એ વિદ્યાર્થીઓએ પગલાં સમિતિ રચી દ્વિભાષી રાજ્યના ઠરાવને પગલે એટલે એણે દેખાવો શરૂ કર્યા કે અમને ગુજરાત અલગ આપો ગુજરાત અલગ આપો ધીમે ધીમે આ આંદોલન તો બહુ મોટું બની ગયું અને આ ચળવળ તો હિંસક પણ બની ગાંધીજીને ન ગમે એવી વાત બની બરાબર છે તોફાનોને ગોળીબાર થયા લોકમત એકદમ ઉશ્કેરાયો અમે આ આંદોલનમાં આટલા ડાયા માણસો પડ્યા હિન્દુલાલ યાજ્ઞિક જયંતિ દલાલ બ્રહ્મકુમાર ભટ્ટ આ નેતાઓનું માર્ગદર્શન મેળ્યું કે ભાઈ આપણે કેવી રીતે આંદોલન કરાય આ કાંઈ આંદોલન કરવાની રીત નથી હિંસા તોફાનો બરાબર છે આપણે ગુજરાત અલગ લેવાનું છે પણ આવી રીતે નહીં એટલે ડાયા માણસો એમાં ભીડ્યા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હવે આ આંદોલન લોકોનું આંદોલન બની ગયું લોક આંદોલન સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગયું હિન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં આપણા જેટલા રાજકીય પક્ષો હતા એ બધાએ સપ્ટેમ્બરના ઓગણીસો છપ્પનના દિવસે મહાગુજરાત જનતા પરિષદની રચના કરી ગુજરાતને અલગ માગવા માટે શું બન્યું હવે મહાગુજરાત જનતા પરિષદ ક્યારે બની ઓગણીસો છપ્પન સપ્ટેમ્બરમાં કોણ એના નેતા બન્યા હિન્દુલાલ યાજ્ઞિક હવે ગુજરાત અલગ રાજ્ય બનાવવા લોકો રાષ્ટ્રીય નેતાઓની સભા વખતે જાતે બંધ પાડવા લાગ્યા બહિષ્કાર કરવા લાગ્યા એટલે સરકાર જાગી કે હવે પડશે એટલે સાંભળવા માટે તો લોકો ઉમટી પડતા અને હવે તો એના ભાષણને કારણે એના બધાના પ્યારા ચાચા બની ગયા એટલે બધા એને ઇન્દુલાલ યાજ્ઞિકના બદલે હિન્દુ ચાચા કહેવા લાગ્યા તો આ પણ બાલ દોસ્તો યાદ રાખજો કે ઇન્દુલાલ યાજ્ઞિક હિન્દુ ચાચા કેવી રીતે બન્યા બરાબર તો મહાગુજરાત ચળવળના નેતાભાઈના ત્યારથી એના ભાષણો સાંભળવા જનમેદની ઉમટી પડતી ત્યારે એ ચાચા કહેવાયા તો આ રીતે ઇન્દુલાલ યાજ્ઞિકને સાંભળવા લોકો ઉમટી પડતા આ ગુજરાત ચળવળનું આંદોલન છે જુઓ આ મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ લેવાનું આપણા ગુજરાતનો બર્થડે આપણે ઓગણીસો સાહીઠ માં ઉજવીએ છીએ એ કઈ રીતે અલગ પડ્યો એની વાત છે બાલ તો એમાં આવા તોફાનો પણ થયા હતા હિંસક તોફાનો થયા હતા આપણે આગળ ભણ્યા લો કોલેજના વિદ્યાર્થીએ પગલા સમિતિની રચના કરી તો આ બરાબર વાત નહોતી એટલે ઇન્દુલાલ યાજ્ઞિકે આગેવાની લીધી અને આ છે આપણા ઇન્દુલાલ યાજ્ઞિક કે જેમણે મહાગુજરાત ચળવળની આગેવાની લીધી અને ગુજરાતને મહારાષ્ટ્રમાંથી કઈ રીતે અલગ કરવું એનું માર્ગદર્શન એક અને હવે થઈ ગુજરાત રાજ્યની સ્થાપના આ આંદોલનને કારણે હવે સરકાર થોડી ઢીલી પડી અને મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન થયું એમાંથી મારા મરાઠી બોલ બોલતા લોકો મહારાષ્ટ્રમાં રહ્યા અને ગુજરાતી બોલતા લોકો ગુજરાતમાં આવ્યા આપણે બધા તો આ રીતે આપણું ગુજરાત મુંબઈ રાજ્યમાંથી અલગ પીડ્યું પહેલાં મુંબઈ રાજ્ય લખાતું હજી ઘણી બધી કલમો એવી છે કાયદાની જેમાં મુંબઈ અધિનિયમ લખવામાં આવે બાળકો તમે ક્યારેક કાયદાની કોલમો લખેલી આવે જોજો હજી આપણી ગુજરાતના કાયદાને મુંબઈ અધિનિયમ એટલા એમ લાગુ પડે છે હવે આપણું નવું ગુજરાત બની ગયું અને એનું ઉદઘાટન કર્યું આપણા પૂજ્ય રવિશંકર મહારાજે બરાબર જેને સેવક મહારાજ તમે કહો છો ક્યારે કર્યું પહેલી મે ઓગણીસો સાહીઠ આપણે દર પહેલી મેએ આપણા ગુજરાતનો સ્થાપના દિન ઉજવીએ છીએ અને આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી એણે દર વર્ષે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ શહેરમાં આ સ્થાપના દિન ઉજવવાનું શરૂ કર્યું અને વિકાસના કાર્યો શરૂ કર્યા આપણે સૌ જાણીએ છીએ તો જ્યારે આપણે પહેલો ગુજરાતનો સ્થાપના દિન ઉજવો ત્યારે સાબરમતી આશ્રમમાં ઉજવો અને ત્યાંથી મંગલ પ્રારંભ ગુજરાતનો થયો અને રવિશંકર મહારાજે એનું ઉદઘાટન કર્યું અને આપણને આશીર્વચન આપ્યા એ શું બોલ્યા એ ચોપડીમાં છે તમે વાંચજો એમની સ્પીચ સરસ છે તો મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું ત્યારે છાપવામાં આવી ખબર હેડલાઇન હતી કે હવે ગુજરાત અલગ પડ્યું છે અને આ છે રવિશંકર મહારાજ કે જેમણે એનું પહેલું ભાષણ ઓગણીસો સાહીઠમાં આપણા ગુજરાતનું ઉદઘાટન કરીને આપ્યું હતું બરાબર મુખસેવક મહારાજ આ પણ એમની જ ત્યારની લીધેલી તસવીર છે બ્લેક એન્ડ વ્હાઈટ ઓરિજિનલ તસવીર કે રવિશંકર મહારાજ ઓગણીસો સાહીઠમાં આ રીતે ભાષણ આપ્યું હતું હવે ગુજરાતના પહેલાં રાજ્યપાલ ત્યારે કોણ બન્યા હવે આપણે અલગ રાજ્ય કર્યું એટલે રાજ્યપાલ પણ અલગ હોય તો એ હતા મહેદી નવાજ જંગ ગુજરાતના પ્રથમ ગવર્નર એટલે કે રાજ્યપાલ મહેંદી નવાજ જંગ ગુજરાતના પહેલાં મુખ્યમંત્રી બન્યા આપણા અમરેલીના ડૉક્ટર જીવરાજ મહેતા હવે પાના નંબર એકસો ચાર ઉપર તમને એક પ્રવૃત્તિ આપી છે અને મહારાજે જે પ્રવચન આપ્યું એ પ્રવચન પણ આપ્યું છે પ્રવૃત્તિ પણ કરજો મહેતા જન્મ હતો અઢારસો સત્યાસી ઓગણત્રીસ ઓગસ્ટ અને એમનું મૃત્યુ થયું સાત નવેમ્બર ઓગણીસો અઠ્યોતેર તો આપણા પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા આપણા પહેલા રાજ્યપાલ ગુજરાતના મેદી નવાજ જંગ હવે આપણે વાત કરીએ ફ્રેન્ચ અને પોર્ટુગીજો હજી આપણા ભારતમાંથી પૂરેપૂરી રીતે ગયા નહોતા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી થી આપણે એક સ્વતંત્ર સાર્વભૌમ ભારતનો ઉદય તો થયો પણ હજી ફ્રેન્ચો અને પોર્ટુગીજોના કબજામાં કેટલાક પ્રદેશો હતા એમાંના હતા પોંડીચેરી દીવ દમણ ગોવા તો આનું શું તો એની વાત કરીએ હવે પોડીચેરીની વાત કરીએ આપણે પોડીચેરી કરૈકલ એ તમિલનાડુ કહેવાતું કરૈકલ ત્યારે માહે એટલે આજનું કેરળ યનામ એટલે આંધ્રપ્રદેશ આજનું ચંદ્રનગર એટલે આજનું પશ્ચિમ બંગાળ એના પર ફ્રેન્ચો હતા હજી ભારત આઝાદ થયા પછી ઓગણીસો પચાસ પછી હતી કે અમારે તો ભારતમાં રહેવું હવે અમારે ઉપર પોર્ટુગીજો રાજ ન કરવા જોઈએ એટલે એણે ચળવળ કરી તો આ ચળવળને કચડી નાખવાનો પ્રયાસ ફ્રેન્ચોએ કર્યો દબાવી દેવાનો હજી ફ્રેન્ચોને રહેવું હતું તો ઓગણીસો અડતાલીસમાં પોડીચેરીમાં એક વિશાળ સભામાં એક ઠરાવ થયો ફ્રેન્ચો હિંદ છોડો જેમ અંગ્રેજો હિંદ છોડો એનો ઠરાવ થયો હતો એવી રીતે ફ્રેન્ચો હિંદ છોડોનો ઠરાવ થયો કે ફ્રેન્ચોએ હવે રહેવા ન જોઈએ હવે અમારું ભારત છે આ એટલે આ પ્રશ્નોનું શાંતિથી સમાધાન કરવા ફ્રેન્ચ સરકાર અને ભારત સરકાર બંને વાટાઘાટ કરે છે વાતચીત કરે છે અને એકત્રીસો ઓક્ટોબર ઓગણીસો ચોપનના રોજ ફ્રેન્ચો માની જાય છે અને ભારતને આ પ્રદેશો સોંપી અને એના પ્રદેશમાં ચાલ્યા જાય છે તો આ રીતે આપણને હવે ભારતના ભાગો પૂરેપૂરા મળી ગયા તો આ બધા જે ભાગો હતા ભારતના કે જ્યાં ફ્રેન્ચોનું દબાણ હતું એ પણ આપણને મળી ગયા આપણે ચળવળ કરીએ એટલે બરાબર છે તો આટલા પ્રદેશો આપણા હતા જ્યાં ફ્રેન્ચોનું રાજ હતું એ પણ હવે અખંડ ભારતમાં જોડાઈ ગયું તો આ રીતે ફ્રેન્ચ છે એ એના દેશમાં પાછા ગયા અને સમાધાન થયું એની આ તસવીર છે છાપા હોય ત્યારે છાપેલી બરાબર ફ્રેન્ચો તો શાંતિથી માની ગયા હતા પછી ગોવા દીવને દમણ રહ્યા આવે તો એનું શું તો ત્યાં હતા પોર્ટુગીજો પોર્ટુગીજો ફ્રેન્ચ કરતાં થોડા જિદ્દી વલણના હતા ઝક્કી હતા એ તો ગોવાને એમ જ માનતા હતા કે આ તો અમારું જ સામ્રાજ્ય છે અને અમારી પ્રતિષ્ઠા છે એટલે ગોવા તો અમે છોડશું જ નહીં આપણું ભારતનું વાત હતા સમજાવટ અને વાટાઘાટો કરી પણ કાંઈ પરિણામ શું નહીં આવ્યું એ માયનાની એટલે હવે આપણા વલ્લભભાઈ હાથમાં લે છે આ પ્રશ્ન અને ગોવા મુક્તિ આંદોલન કરે છે અને હજારો લોકોએ દમણ દીવ એની અંદર પ્રવેશ કરીને મોટું આંદોલન કર્યું એમાં બસો સત્યાગ્રહીઓ શહીદ પણ થયા એની પર ગોળીઓ પણ છોડવામાં આવી છતાં પણ આંદોલન નબળું ન પડ્યું હવે ભારત સરકારે ગોવાને મુક્ત કરવા પોર્ટુગીજો માયના નહીં અંગ્રેજો જેવા નીકળ્યા એટલે આપણા વલ્લભભાઈની રાહગીરમાં ઓપરેશન વિજય શરૂ થયું અને સત્તર અઢાર ડિસેમ્બર ઓગણીસો ને એકસઠની મધ્યરાત્રિએ આ ઓપરેશન વિજય શરૂ થયું જનરલ ચૌધરીના નેતૃત્વમાં અને ભારતીય દળોએ એક જ રાતમાં ધબધબાટી બોલાવી અને બીજા દિવસે બપોરે આ અભિયાન પૂર્ણ કરી અને ગોવા દીવ દમણ એના પર આપણો ભારતનો તિરંગો ફરકાવી દીધો પોર્ટુગીજો તો આ હતા આપણા ભારતના લશ્કરી જવાનો જે જનરલ ચૌધરીના નેતૃત્વમાં કામ કરે છે અને નાયબ વડાપ્રધાન ગૃહમંત્રી સરદાર પટેલની રાહગીરમાં કામ કરે છે તો આ રીતે ગોવા મુક્તિ આંદોલન થયું હતું એટલે એ છોડીને પણ પોર્ટુગીજોને જવું પડ્યું આ ગોવા મુક્તિ આંદોલનની તસવીર છે ગોવા બરાબર છે આવા આંદોલન થયા ત્યારે બાલ દોસ્તો કેટલા શાંતિથી આંદોલનો થયા છે અને હિંસાયુક્ત પણ થયા છે આપણે જાણીએ છીએ આઝાદી કેટલી મોંઘી છે આપણી તો પાના નંબર એકસો પાંચ ઉપર તમને આપેલ વિચારો આટલું જાણો અને એક પ્રવૃત્તિ આપી છે એ તમે એકદમ સરસ રીતે કરશો એવી આશા રાખું છું હવે ભારત પાકિસ્તાનના સંબંધો તો કેવા રહ્યા તમે હજી સુધી જાણો છો આપણે સ્વતંત્રતા પછી પણ આ સંબંધો તંગ બન્યા વધારે કારણ કે બંને દેશોની સરહદોનું સીમાંકન છે ને એનું સમાધાન બરાબર નથી થયું ભારતની સરહદે પાકિસ્તાન હંમેશા ઘૂસણખોરી ચાલુ જ રાખે છે અને આપણો પ્રદેશ પડાવવા સતત પ્રયત્નો કરે છે કાશ્મીરના પ્રશ્ને ખૂબ તંગદીલી રહી અને એના કારણે આપણે અડતાલીસ પાસઠ એકોતેર અને નવાણું આમ ચાર યુદ્ધ થયા છેલ્લું કારગીલનું યુદ્ધ થયું આ બધા યુદ્ધમાં પાકિસ્તાન આવ્યું છતાંય માયનું નથી હજી હજી હળી કિરાજ કરે છે અને હમણાં આપણે ત્રણસો સિત્તેરની કલમ રદ કરી એ પણ તમે જાણો છો કાશ્મીરમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા તો આ બેનો ઝઘડો ચાલુ ચાલુ છે બરાબર છે એમાં આપણો વાંક ઓછો છે છતાંય આપણી સાથે રેગડા જ કરે છે જો આ તમારે સમજવા જેવી વાત છે દોસ્તો આ આપણા ભારત પાકિસ્તાનની વચ્ચેની વાત છે અહીંયા આપણી લાઈન ઓફ કંટ્રોલ છે જ્યારે હરીશી રાજા હતા ત્યારે જ્યારે પાકિસ્તાને ઘૂસણખોરી કરી અહીં સુધી કરી લીધી હતી હજી આગળ આવવા માગતું હતું અહીંયા અને ત્યારે આપણા વલ્લભભાઈ લશ્કર મોકલે છે અને આ કાશ્મીરમાંથી એને પાકિસ્તાનને હટાવે છે એટલે પાકિસ્તાન ભારતનું બની ગયું છતાં પાકિસ્તાન એમ કહે છે બરાબર છે કે આ કાશ્મીર છે ભારતનું નહીં આ અમારું છે જે અહીં સુધી અમારું છે એટલે ઘૂસણખોરી સતત અહીંથી ચાલુ જ રાખે છે અને અહીંની આપણે વાત કરીએ તો આ અક્ષય ચીન છે આ ચીન છે એણે પણ આપણો ભારતનો ભાગ પચાવી પાડ્યો છે આ આપણું ભારત હતું અહીં સુધી એ ઘૂસણખોરી કરી લીધી અહીં સુધી પાકિસ્તાન કરી લીધી હવે વચમાં અહીંયા આપણે છીએ આ છે ડોકલા હમણાં વિવાદ થયો હતો તમને ખબર એટલે ચીનને અહીં હું આવી જાઉં છું એટલે શું બે ભાઈ ભાઈ થઈ જાય બરાબર છે પાકિસ્તાનને ચીન અને આપણને દબાવે પણ આપણે એવું એને કરવા દીધું નહીં આ ભાગમાં આપણે એને ઘૂસવા દેતા નથી કારણ કે આપણો જ ભાગ પચાવી પાડે તો કેવું કહેવાય આપણે હંમેશા શાંતિ ચાહીએ છીએ વાટાઘાટો કરીએ છીએ પણ એનો ઉકેલ શાંતિથી લાવવા માગતા નથી અને આ ઘૂસણખોરી સતત ચાલુ રહે છે તો આ સરહદી પ્રશ્નો છે આપણા તો આ આપણે કારગીલ વિજય મેળવો ત્યારની તસવીર છે ઓગણીસો નવાણુંમાં એકદમ બરફ પડતો હતો એવી બરફની હિમશિલાઓ ઉપર આપણા અડીખમ જવાનોએ આપણા વિજય અપાયો છે આ નાનો સુનો વિજય નહોતો દર વખતે પાકિસ્તાન આવ્યું છે છતાં એને હજી સુધી સમજ નથી પડતી બરાબર અને આવી ચંચુપાત આપણી સાથે કઈ કરે છે જો આ આપણા વીર જવાનો છે કે આવી રીતે રક્ષણ કરે છે ભારત દેશને આ રીતે દુશ્મનોથી હંમેશા બચાવતા રહે છે હવે આજના ભારતની વાત કરીએ તો કાંઈ નાની શુની વાત નથી આજનું ભારત એટલે વિકાસ યાત્રાનું ભારત છે અવિરત ચાલુ છે આપણી વિકાસ યાત્રા આપણા બંધારણના આદર્શો સિદ્ધ થઈ ગયા છે પંચવર્ષી યોજનાઓ સિદ્ધ થઈ ઔદ્યોગિક વિકાસ થયો છે ખેતીમાં હરિયાળી ક્રાંતિ થઈ છે અનાજમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ દૂધમાં ક્રાંતિ થઈ સહકારી ડેરીઓનો વિકાસ થયો આ કંઈ નાની શુંની વાત નથી તો આ છે સ્વામિનાથન જે નોબેલ પ્રાઇઝ મેળવેલ છે એને અને હરિ હરિયાળી ક્રાંતિના એ પ્રણેતા ગણાય છે બરાબર છે આપણી હરિયાળી ક્રાંતિ ખેતીમાં અનાજના ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી બન્યા એ આ એમએસ એસ સ્વામીનાથનના કારણે તો ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન હરિયાળી ક્રાંતિના પ્રણેતા અને આ છે વર્ગીસ કુરિયન કે જે અમૂલ ડેરીના સ્થાપક છે જેમણે દૂધની અંદર શ્વેત ક્રાંતિ લાવી દીધી આજે અમૂલ ડેરીની પ્રોડક્ટ તમે બધા ખાવ છો એ એની સ્થાપના કરનાર એનો વિચાર લાવનાર ડોક્ટર વર્ગીસ કુરિયન બરાબર છે તો અમૂલ ડેરીના સ્થાપક છે પછી પ્રજાસત્તાક રાહ પર આપણું ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે વૈજ્ઞાનિક બાબતોમાં આપણો વિશ્વમાં ડંકો વાગ્યો છે સંરક્ષણ આપણું મજબૂત બન્યું જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપી દીધી અને હજુ એ ગરીબ શ્રીમંતની ખા એ આપણો માઇનસ પોઈન્ટ છે હજી બેકારી એ આપણો માઇનસ પોઈન્ટ છે હવે આમાં આપણે કામ કરવાનું છે આ બધામાં તો આપણે કામ કરી ચૂક્યા પણ છતાંય આપણી લોકશાહી સફળ છે આપણે એને નિષ્ફળ ન કહી શકીએ તો એની વાત કરીએ કે આપણી ઈસરો કે કેટલી જબરજસ્ત સિદ્ધિ મેળવી ચંદ્રયાન મોકલીને મંગળયાન મોકલીને બરાબર છે અને હજી સુધી આપણે એમાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છીએ આપણા વૈજ્ઞાનિકોને ધન્યવાદ છે આપણે આખા વિશ્વની અંદર અગ્રેસર છીએ આ બાબતમાં આપણી ઈસરો સંસ્થા છે કે જે અવકાશ સંશોધનોનું કાર્ય કરે છે પછી આપણું મંગલયાન સૌથી સસ્તું અને સૌથી પહેલા અને આખી દુનિયા કાન પકડી ગઈ કે આવી રીતે મંગલયાન મોકલનાર તો ભારત ખરેખર ખૂબ ભાગ્યશાળી છે અને ગૌરવપૂર્ણ ભારત છે પછી આ ડીઆરડીઓ એટલે ડિફેન્સની વાત છે આપણું ડિફેન્સ કેટલું સુધારા પર છે અત્યારે આપણે નવા નવા સાધનો આ લશ્કરના અને સંરક્ષણના સાધનો આપણે પોતે બનાવવા લાગ્યા પહેલાં આપણે વિદેશથી મંગાવવા પડતા હવે આપણે પોતે બનાવીએ છીએ આ બહુ મોટી ઉપલબ્ધિ છે આપણી બાલદોસ્તો તો ડિફેન્સમાં આપણે આગળ વધ્યા આવા રાફેલ વિમાનો આપણે લાવ્યા અને આપણી સંરક્ષણ પાંખ આપણી મજબૂત બનાવી આપણે સૈનિકોને આપણે ખૂબ બળ પૂરું પાડ્યું છે પછી આ આપણો માઇનસ પોઈન્ટ છે તમે સૌ જાણો છો કે ધનવાન ધનવાન બનતા જાય છે ગરીબ ગરીબ બનતો જાય છે આનું કંઈક આપણે કરવાનું રહ્યું છે આમાં આપણે થોડા પાછળ છે પછી મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાબેન વિશે થોડી વાત છે જેને મિસલેટ કહેવામાં આવતા મીરાબેને એમ લખ્યું હતું કે આર્થિક નીતિઓના કારણે પર્યાવરણ પર પડેલી ખરાબ અસરોના કારણે વિજ્ઞાનથી ફાયદાની સાથે તબાહી પણ થશે અને બાલદોસ્તો આજે આપણે એ તબાહીનો અનુભવ કરી ચૂક્યા છીએ વિજ્ઞાન આગળ વધ્યું તો કોરોનાય આવ્યું વિજ્ઞાન આગળ વધ્યું તો જંગલોની આગોય લાગવા આવી જળવાયુ પરિવર્તન આપણે લાવવું પડ્યું તો કુદરતના સંતુલનનો અભ્યાસ કરીને નિયમો પ્રમાણે જો જીવન ચાલે તો કુદરતે એમ ન રહે અને વિજ્ઞાન પણ આપણને ફાયદો કરાવે પણ આપણે તો વિજ્ઞાનની આંધળી દોટ મૂકી ટેકનોલોજીની આંધળી દોટ મૂકી અને એની આપણે જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એના કારણે થોડી તબાહી પણ સહન કરવી પડી સુનામી ભૂકંપ હે આ બધું આવે છે તો જ સભ્ય અને સ્વસ્થ પ્રજાતિના સ્વરૂપે આપણે જીવતા રહી શકીએ કુદરતનું સંતુલન જાળવીએ તો જ તો પાના નંબર એકસો સાત ઉપર તમારા વિચારો લખજો બરાબર છે આ છે મિસ લેડ મીરાબેન જે ગાંધીજીના પ્રખર સહાયક હતા અને હંમેશા ગાંધીજીના પગલે ચાલેલા અને ગાંધીજીએ જે વાત કરી એવી જ વાત એ આપણને છેલ્લે કરીને ગયા હતા કે વિજ્ઞાન ને કુદરત વચ્ચે સંતુલન જાળવજો નહીતર તબાહી સર્જાશે આપણે સંતુલન જાળવી શક્યા નથી તો હું માનું છું કે સ્વતંત્ર ભારતની વાત પણ તમે હવે સમજી ચૂક્યા છો બાલ દોસ્તો હવે આપણે એક પાઠ બાકી રહીએ છીએ તો ફરી મળીશું આપણે ચૌદમાં પાઠમાં છેલ્લા પાઠમાં બરાબર છે એમાં આપણે બે ખંડની વાત કરીશું એશિયા અને આફ્રિકાની તો